જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી ચેનલ મનીષ સંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેલી કરંટ અફેરની અંદર 2 સપ્ટેમ્બરના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. આજના દિવસે પહેલો પ્રશ્ન ઊભો થાય છે કે ભારત મ્યાનમારની સરહદ પાસે ભારતના કયા રાજ્યમાં જોકવર્થ ઇમિગ્રેશન ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે? આ જમીની રસ્તે શરૂ કરવામાં આવેલી ચેકપોસ્ટ છે. તો ભારતના કયા રાજ્ય જે છે ત્યાં જોકવર્થ ઇમિગ્રેશન ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે? તો એ શરૂ કરવામાં આવી છે મિઝોરમ રાજ્યમાં. હવે ફ્રેન્ડ્સ, યાદ રાખજો કે મ્યાનમારની સરહદ સાથે ભારતના 4 રાજ્યો સંકળાયેલા છે. એ 4 રાજ્યોના નામ પણ અહીંયા લખી દીધા છે ઓલરેડી મેં. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુર અને મિઝોરમ, આ 4 રાજ્યો જે છે એની સરહદ ટચ કરે છે મ્યાનમારને. અને આ જે છે બીજી ચેકપોસ્ટ હતી. આના પહેલાં 2017ની અંદર જોરિનપુઈ ચેકપોસ્ટ જે છે એનું પણ બનાવવામાં આવેલી હતી. તમે અહીંયા દેખાઈ રહ્યું છે કે ચાઇના અને અહીંયા જે છે આટલો એરિયા કવર થઈને આ એરિયા આખો કવર થઈ રહ્યો છે. અહીંયા આ મ્યાનમાર અને ભારતની સીમા છે. આપણા રાજ્યો દેખાઈ રહ્યા છે, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ અહીંયા બનાવવામાં આવેલી છે. હવે વાત કરીએ કે ટોટલ કેટલા કિલોમીટર છે બાઉન્ડ્રી. આ 1643 કિલોમીટરની બાઉન્ડ્રી જે છે આપણો વિસ્તાર છે, સરહદી બાઉન્ડ્રી છે. સૌથી લાંબો જે સરહદી વિસ્તાર જે છે આપણો બાંગ્લાદેશ જોડે છે, 4096.7 કિલોમીટર. તેના પછી આપણે ચીન જોડે ધરાવીએ છીએ સરહદ, 3488 કિલોમીટર. ત્યારબાદ વાત કરીએ તો પાકિસ્તાન જોડે 3323 કિલોમીટર અને નેપાળ સાથે 1751 કિલોમીટરની જે છે સરહદ વિસ્તાર આપણે ધરાવીએ છીએ. સુપ્રીમ કોર્ટના, હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે જ્યારે 4 રાજ્યોની વાત કરી રહ્યા છે તો આ 4 રાજ્યોના આપણને મુખ્યમંત્રી, રાજ્યપાલ અને એનું પાટનગર ખ્યાલ હોવો જોઈએ. સૌથી પહેલાં મિઝોરમમાં ચોકી બની છે એટલે મિઝોરમની વાત કરીશું. તો એજવાલ એનું પાટનગર છે. રાજ્યપાલ કોણ છે? તો કે રાજશેખરન. કોણ છે ખાસ લખી લેજો, કે રાજશેખરન. અને મુખ્યમંત્રી છે લાલ થાનાવાલા. હવે વાત કરીશું અરુણાચલ પ્રદેશ જે ઉપર હતું મેન, હવે એની રાજધાની છે ઇટાનગર. રાજ્યપાલ કોણ છે? બીડી મિશ્રાજી છે. અને મુખ્યમંત્રી છે પેમા ખંડુ. કોણ છે? પેમા ખંડુજી છે. મણિપુરની જો વાત કરીએ આપણે તો મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ. તેના રાજ્યપાલ કોણ છે? નજમા હેપતુલ્લાજી. રાજ્યપાલ છે નજમા હેપતુલ્લા અને મુખ્યમંત્રી છે એન બિરેનસિંહ. નાગાલેન્ડની જો વાત કરીએ તો નાગાલેન્ડના રાજધાની છે કોહિમા. રાજ્યપાલ કોણ છે? પદ્મનાભમ આચાર્ય. અને મુખ્યમંત્રી છે નેફુરિયો. તો આ ડિટેલ આપણે ખાસ યાદ રાખવાની છે. હવે બીજી એક અગત્યની ડિટેલ ખાસ તમારે યાદ રાખવાની છે. મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશના સંદર્ભમાં મણિપુરમાં એક બીજો પ્રશ્ન હું તમારા માટે અહીંયા મૂકી રહ્યો છું. આ 4 રાજ્યોમાંથી કયા રાજ્યમાં હાઈકોર્ટ છે અને બાકીના 3માં હાઈકોર્ટ નથી? ફરીથી ધ્યાન રાખજો, આપેલા 4 રાજ્યોમાંથી કયા રાજ્યમાં હાઈકોર્ટ આવેલી છે અને બાકીના 3 રાજ્યોમાં હાઈકોર્ટ નથી? એ હાઈકોર્ટ જે છે આસામના ગુવાહાટી ખાતે છે. એટલું પણ તમને ક્લુ આપી દઉં છું. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેમનો સમયગાળો 2 ઓક્ટોબરના રોજ પૂરો થાય છે અને 3 ઓક્ટોબરના રોજ નવા મુખ્ય ન્યાયાધીશ બનવા જઈ રહ્યા છે. તો અહીંયા 3 ઓક્ટોબરના રોજ કોણ શપથ લેવાનું છે, કયા લેવાના છે? તો એ છે જસ્ટિસ રંજન ગોગોઈ. કોણ લેવાના છે? જસ્ટિસ રંજન ગોગોઈજી લેવાના છે. અને એ કયા થશે નંબરના? 46માં નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનશે. તો 45માં નંબરના કોણ છે? તો જસ્ટિસ દીપક મિશ્રાજી. અને પહેલા નંબરના કોણ હતા? જસ્ટિસ એચ જે કાનિયાજી. અને 44માં નંબરના કોણ હતા? જે એસ ખેહર. હવે અહીંયા પ્રશ્ન ઊભો થાય કે સુપ્રીમ કોર્ટના જજ કેવી રીતે બનાવવામાં આવે છે.
એનું મેન તો જે સૌથી વરિષ્ઠ જજ હોય છે એને ચીફ જસ્ટિસ બનાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના જેટલા પણ જજ છે, સુપ્રીમ કોર્ટના જજની હવે વાત આવે તો પ્રશ્ન ઊભો થાય, ટોટલ કેટલી સંખ્યા છે? 30+1 એટલે 31 સંખ્યા જે છે. સપોઝ આ 30 જજ છે, એમાંથી જે વરિષ્ઠ જજ હશે એ બની જાય છે મુખ્ય જજ. સિનિયોરિટી પ્રમાણે બનાવવામાં આવે છે. દીપક મિશ્રા પછી સિનિયોરિટી આવે છે જસ્ટિસ ગોગોઈ સાહેબની. જસ્ટિસ ગોગોઈ સાહેબ વિશેની વાત કરીએ તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તેમને બનાવવામાં આવ્યા હતા વર્ષ 2011ની અંદર 12 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજ ક્યારે બન્યા? તો 23 એપ્રિલ 2012 તેઓ આસામથી આવે છે અને એમણે 2001માં આસામના હાઈકોર્ટમાં જે છે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. અને તેમનું જે રિટાયરમેન્ટનો ગાળો જે છે કઈ તારીખ છે? 17 નવેમ્બર 2019 રોજ તેમનું રિટાયર થશે. હવે જે આસામથી આવે છે એટલે એક બીજો પ્રશ્ન ઊભો થયો, પૂર્વોત્તર રાજ્યોમાંથી આવતા કોઈ જજ આ પોઝિશન પર પહોંચશે તો એ પોતે પહેલા બની જશે, યાદ રાખજો. ગુવાહાટી હાઈકોર્ટથી એમણે શરૂઆત કરેલી છે. હવે અહીંયા સુપ્રીમ કોર્ટની સંદર્ભમાં હવે શપથ કોણ લેવડાવે છે એક પ્રશ્ન પૂછાય તો રાષ્ટ્રપતિ લેવડાવશે, કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ થાય છે. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા જે છે રિટાયર દીપક મિશ્રાજી જે રિટાયર થઈ રહ્યા છે એ ભલામણ મોકલશે કાયદા મંત્રાલયને, કાયદા મંત્રાલયને યોગ્ય લાગશે તો એ લઈ જશે વડાપ્રધાનજી જોડે અને વડાપ્રધાનની સલાહથી આપણા રાષ્ટ્રપતિ જે છે શપથ દેવડાવે છે મુખ્ય ન્યાયાધીશને. તો યાદ રાખજો આ સંપૂર્ણ પ્રોસેસ મુખ્ય ન્યાયાધીશ રિકમેન્ડેશન કરે છે, એ જાય છે આપણો લો મિનિસ્ટર જોડે, લો મિનિસ્ટર ક્યાં લઈ જશે? વડાપ્રધાન જોડે લઈ જશે. વડાપ્રધાન ક્યાં જશે? પ્રેસિડેન્ટ જોડે. અને પ્રેસિડેન્ટ જે છે આપણા એમને શપથ લેવડાવે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો સમયકાળ સમય મર્યાદા કેટલી હોય છે? સમય મર્યાદા કાર્યનું તો મેક્સિમમ છે 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી. હવે જે જોડકું જોડવાની આપણે જે શરૂઆત કરી હતી આંદોલનો સાથે હવે આપણે સંપૂર્ણપણે અહીંયા પૂર્ણ જો, એક તો 15 ઓગસ્ટે આપણે આઝાદ થયા હતા, 26 જાન્યુઆરી આપણું બંધારણ સંપૂર્ણપણે અસ્તિત્વમાં આવ્યું આપણા દેશની અંદર, પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસ બંને આપણે ઉજવીએ છીએ, તો એના વિશે અહીંયા મેં એડ કર્યું નથી. એટલે કે સંપૂર્ણપણે આ જે આખી સિરીઝ છે એ પૂર્ણ થાય છે મિત્રો. ખાસ યાદ રાખજો જેટલા પણ જોડકા આપણે શરૂ કરેલા છે આ સંદર્ભની અંદર એ દરેકે દરેક જોઈ લેજો, ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં તો કમ્પલસરી આવતું હોય છે. સૌથી પહેલાં ભારત છોડો પ્રસ્તાવ 8 ઓગસ્ટ 1942 યાદ રાખજો, સિમલા આંદોલન 25 જૂન 1945, નૌકાદળનો બળવો, નૌકાદળ જે છે એને બળવો ક્યારે કર્યો હતો? 19 ફેબ્રુઆરી 1946 રોજ. વડાપ્રધાન એટલી એટલે કે ઇંગ્લેન્ડ જે યુકેના વડાપ્રધાન ઇંગ્લેન્ડના વડાપ્રધાનની એટલીની જાહેરાત 15 માર્ચ 1946 રોજ કરવામાં આવી. ત્યારબાદ કેબિનેટ મિશનનું આગમન થયું ભારતની અંદર 24 માર્ચ 1946 રોજ. પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 ઓગસ્ટ 1946. વચગાળાની સરકારની સ્થાપના 2 સપ્ટેમ્બર 1946. માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જે છે ની સરકાર એટલે કે બીજેપીની અત્યારે સરકાર છે, એમણે કર્મચારી અને પેન્શનરો માટે જે મોંઘવારી ભથ્થું જે છે વધારવાનું જે જાહેરાત કરવામાં આવી છે, જે આ જે છે મોંઘવારી ભથ્થું વધારાનું કઈ તારીખથી અમલી બનશે? 1 જાન્યુઆરી 2018થી. હવે પ્રશ્ન ઊભો થાય છે કેટલા ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે વધારાનું? તો એ વધારો કરવામાં આવ્યો છે 2%. કેટલો કરવામાં આવ્યો છે? 2%. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે આપણા શિક્ષણ મંત્રી છે ગુજરાત રાજ્યના, એમના હસ્તે ખુલ્લો મુકાયેલો ગોરસ લોક મેળો નું આયોજન કયા જિલ્લામાં કરવામાં આવ્યું છે? તો એનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લાની અંદર. ક્યાં કરવામાં આવ્યું છે? રાજકોટ જિલ્લાની અંદર. ભારતીય પુરુષ હોકી ટીમ જેમણે કયા દેશને હરાવીને એશિયન ગેમ્સ 2018માં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરી લીધો છે? તો ભારતે જે છે પાકિસ્તાનને હરાવીને પ્રાપ્ત કર્યું છે. હવે કાંસ્ય બ્રોન્ઝ મેડલ મળ્યો છે. 2014માં આપણે ઓલરેડી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો પણ આમાં બ્રોન્ઝથી સંતોષ મેળવવો પડ્યો. હવે એક થાય કે ભારત જે છે સેમિફાઇનલમાં કોની સામે હારી ગયું? મલેશિયાએ આપણને હરાવીને એ ફાઇનલમાં પહોંચી ગયું હતું. અને જાપાન જે છે
પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. છેવટે જાપાન જે છે વિજેતા બન્યું છે. અને બીજી એક વસ્તુ, આપણે જે 26-0 ગોલનો રેકોર્ડ કર્યો હતો આ વખતે એ હોંગકોંગની સામે કર્યો હતો. ભારતીય બોક્સર અમિત પંગલ જેમણે 18મા એશિયન ગેમ્સમાં ભારત માટે 14મો ગોલ્ડ જે છે એ જીત્યો છે, પરંતુ એમણે કઈ કેટલા કિલોગ્રામ શ્રેણીમાં આ ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે? તેમણે પ્રાપ્ત કર્યો છે 49 કિલોગ્રામ. કયું? 49 કિલોગ્રામ કેટેગરીની અંદર ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. રિયો ઓલિમ્પિકના એમણે કોને હરાવ્યા એ ઇમ્પોર્ટન્ટ છે. રિયો ઓલિમ્પિક જે છે એમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારા ઉઝબેકિસ્તાનના હસનબોય દુસ્માતોવને એમણે માત આપીને આ ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સની જો આપણે વાત કરીએ તો એમાં ફ્લાય વેઇટ બોક્સિંગ સ્પર્ધામાં તેમણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. અને હવે યાદ રાખજો કે કયા રાજ્યથી બિલોંગ કરે છે કોણ, તો અહીંયા જવાબ આવશે અમિત પંગલજી, એ હરિયાણા રાજ્યથી બિલોંગ કરે છે. 60 વર્ષના પ્રણવ વર્ધન અને 56 વર્ષના સરકારે ભારતને રેકોર્ડ 15મો ગોલ્ડ મેડલ, આ સાથે આપણે રેકોર્ડ પણ પ્રસ્થાપિત કર્યો છે કે ઘણા વર્ષો પછી આપણને આટલા ગોલ્ડ પ્રાપ્ત થયા છે. એટલા માટે અહીં આપણે નામ યાદ રાખવાનું છે અને આ સ્પર્ધા ખાસ યાદ રાખવાની છે. આ સ્પર્ધા છે બ્રિજ સ્પર્ધા, કઈ હતી? અને પ્રથમ વખત એશિયન ગેમ્સમાંનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. કુરાસ પણ એવી રમત છે જેનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. 2018 એશિયાડ એટલે કે એશિયન ગેમ્સની અંદર 15મો ગોલ્ડ ભારતે પ્રાપ્ત કરી લીધો. અને આ સાથે તેમણે સર્વશ્રેષ્ઠ જે પ્રદર્શન હતું ભારતનું એમાં કયા વર્ષે આપણે 15 ગોલ્ડ પ્રાપ્ત કર્યા હતા, તો યાદ રાખજો 1951નું જે એશિયન ગેમ્સ હતું એની અંદર 15 ગોલ્ડ મેળવ્યા હતા. અને જો વાત કરીએ તો અત્યાર સુધી ભારતનું બેસ્ટ એવર એશિયન ગેમ્સ પણ થઈ ગયો છે. આજના દિવસની તૈયારીની વાત કરીએ સવાર સુધીમાં તો 15 ગોલ્ડ જકાર્તા ખાતે આપણે, સિલ્વર 24 અને બ્રોન્ઝ 30. શું છે? 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ, સાથે ટોટલ જે છે સંખ્યા થઈ ગઈ છે 1973 અત્યાર સુધી સૌથી વધુ મેડલની જે છે ટેલી થઈ ગઈ છે. આના પહેલાં 65 મેડલ આપણે પ્રાપ્ત કર્યા હતા ગોંગઝાઉ 2010ની અંદર, અને 1951ની અંદર 15 ગોલ્ડ મળ્યા હતા, પરંતુ મેડલોની સંખ્યા 51 જ હતી આપણી. એશિયન ગેમ્સ 2018ની જો વાત કરીએ તો મહિલા સ્કોશ ટીમ જે છે એ ફાઇનલમાં હોંગકોંગથી હારી ગયા અને માત્ર સિલ્વરથી અમને સંતોષ પ્રાપ્ત કર્યો પડ્યો. જોશના ચિનમમાં આ ટીમના સભ્યોના નામ ખાસ આપણે યાદ રાખવાના છે, દીપિકા પલ્લિકલ, સુનેના કુરુવિલ્લા અને તન્વી ખન્નાની. તો આ જે છે બધા પ્લેયર્સ સ્કોશની રમત સાથે સંકળાયેલા છે, એટલે આમાંથી ગમે તે મૂકી દે, સુનેના કુરુવિલ્લા કઈ રમત સાથે સંકળાયેલા છે તો એ સ્કોશની રમત સાથે સંકળાયેલા છે. જૈન મુનિશ્રી તરુણ સાગર વિજયજી કાળધર્મ પામ્યા. તેમનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તેમનો જન્મ થયો હતો મધ્યપ્રદેશ રાજ્યની અંદર. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને રાજ્યપાલનું નામ આપણે કાલે જ ડિસ્કસ કર્યું છે, એટલે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ઉત્તર પ્રદેશની પણ આપણે કાલે જ વાત કરી છે. હરિયાણાની વાત કરીએ તો કપ્તાન સિંહ સોલંકી રાજ્યપાલ હતા, એની જગ્યાએ હવે સત્યદેવ નારાયણ આર્ય થઈ ચૂક્યા છે. ગુજરાતના તો સત્યતત્વ સર્વત્ર બધાને યાદ છે. તરુણ સાગરજી 26 જૂન 1967ના રોજ જન્મ થયો. મૃત્યુજી વાત કરીએ તો 1 સપ્ટેમ્બર 2018. મોટો માણસ એ નથી કે જેના ઘરે 4 લોકો કામ કરે છે, પરંતુ મોટો માણસ એ છે કે જે 4 નોકરોનું કામ પોતે જ કરી લે છે. એટલે વિદ્યાર્થી જીવનમાં પણ એવું છે, આપણે દારોમદાર રાખીએ છીએ પીડીએફ, ઘણી બધી પીડીએફ આપણા મોબાઈલની અંદર કલેક્ટ કરી લઈએ છીએ. આજે ડાઉનલોડ કરેલી પીડીએફ 1 મહિના પછી આપણને મળતી નથી. તો અહીંયા ખાસ મિત્રો હું એક વિનંતી કરીશ સૌને કે પીડીએફ તો એટલી તમે વાંચો તો ઠીક છે, પરંતુ જો તમારા જોડે પણ આવો કેસ થતો હોય તો હંમેશા પ્રિફર કરજો પુસ્તકો વસાવવાનું. પુસ્તક એવું ધન છે મિત્રો, એવા પુસ્તકો વસાવો કે તમને પરીક્ષા અને પરીક્ષા પછી પણ બંને રીતે કામ લાગે. એવામાં હું વાત કરું તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણના જે પુસ્તકો આવે છે, યોજના મેગેઝિન આવે છે ગુજરાતીમાં,
એ બધાનું વાર્ષિક લવાજમ ભરી રાખો, જે તમને વાંચવાથી અને બીજાને આપશો વાંચવા તો પણ બેનિફિટ થશે. એટલે પીડીએફ પીડીએફ ભેગી કરવી, કેટલી પીડીએફ હું ભેગી કરી રહ્યો છું એ ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો. અહીંયા ઇમ્પોર્ટન્ટ એ બને છે કે હું જેટલી પીડીએફ ડાઉનલોડ કરું છું એ પીડીએફમાંથી હું વાંચું છું કેટલી. જો હું બધી જો ડાઉનલોડ કરેલી પીડીએફ અમુક પીડીએફ એવી હોય કે 2-3 મહિના સુધી તમે જો ના વાંચી હોય તો ફ્રેન્ડ્સ તમે ખોટા ડાયરેક્શનમાં જઈ રહ્યા છો. તમારે ડાયરેક્શનને બદલવાની જરૂર છે. જેટલું પહેલાં તમારી જોડે અવેલેબલ છે એને વાંચવાનું રાખો. આડે અવડે ભાગવાથી કાંઈ પ્રાપ્ત થવાનું નથી, યાદ રાખજો. અને કદાચ આ જે ભરતીઓ છે તમારા માટે લાસ્ટ ચાન્સ પણ હોઈ શકે છે, કારણ કે પછી બહુ લાંબા સમય સુધી મને ભરતીનો અણસાર નથી દેખાતો. ચોથી આંતરરાષ્ટ્રીય આયુર્વેદ કોંગ્રેસનું આયોજન કયા દેશ ખાતે કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે નેધરલેન્ડ ખાતે. કયા દેશ ખાતે કરવામાં આવ્યું છે? નેધરલેન્ડ. પશુપતિનાથ ધર્મશાળાનું ઉદ્ઘાટન કયા દેશ ખાતે કરવામાં આવ્યું છે? અને આ જે છે ધર્મશાળાનું જે છે એ દેશ અને ભારત વચ્ચેનું એક પ્રતીક બની રહેશે, તો એ છે નેપાળ. નેપાળના કેપી ઓલી સાહેબ જે છે પ્રધાનમંત્રી, અને આપણા વડાપ્રધાનની વાત કરીએ નરેન્દ્ર મોદીજીની વાત કરીએ, સિંહ થોડી રાજ્યવર્ધનસિંહ રાઠોડ યાદ આવી ગયા ત્યારે રમત ગમતના લીધે, તો નરેન્દ્ર મોદી સાહેબની વાત કરીએ તો એમ બંને વડાપ્રધાન જે છે એમણે ઉદ્ઘાટન કર્યું પશુપતિનાથ ધર્મશાળાનું નેપાળની રાજધાની કાઠમંડુ, જ્યાં 4th બિમસ્ટેક સમિટનું આયોજન પણ કરવામાં આવ્યું. ઇન્ડોનેશિયા જ્યાં એશિયન ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ. IPPB ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO કોણ છે? તો એમનું નામ છે સુરેશકુમાર શેઠીજી. જે આ બધી સંસ્થાઓ ચર્ચામાં છે, કે સિવાનની જો આપણે વાત કરીએ તો ઇસરોના ચેરમેન છે રજનીશકુમાર, SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બેંગલુરુ ખાતે મુખ્યમથક આવેલું છે, જી સતીશ રેડ્ડી DRDOના ચેરમેન બન્યા છે ત્યાં હાલ, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેનું મુખ્યમથક નવી દિલ્હી ખાતે આવેલું છે. ડૉક્ટર BC રોય રાષ્ટ્રીય પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? કયા ડૉક્ટરની પસંદગી કરવામાં આવી છે? તો જાણીતા તબીબી વ્યક્તિના ક્ષેત્રની અંદર BC રોય રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે ડૉક્ટર BK મિશ્રાજીને. હવે જ્યારે આની સ્થાપના કરાય એના પછી પહેલો પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? સંદીપ મુખર્જીને. અહીંયા ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખવાનું છે કે કોની યાદમાં, એક તો 1 જુલાઈના રોજ આપણા દેશની અંદર રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. હવે વાત કરીએ કે BC રોય જે પુરસ્કાર જે છે આપણા દેશના પ્રખ્યાત ચિકિત્સક અને પૂર્વ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, જેઓ પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી બન્યા હતા બિધાનચંદ્ર રોયની યાદમાં 1976ની અંદર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે છે આની શરૂઆત કરવામાં આવી. BC રોય સાહેબની વાત કરીએ તો 1961માં તેમને ભારત રત્ન પણ પ્રદાન થયો છે. બીજા ચીફ મિનિસ્ટર હતા બંગાળની અંદર, બંગાળના પહેલા ચીફ મિનિસ્ટરનું નામ હતું પ્રફુલ્લ ચંદ્ર ઘોષ, અને એમના પછી ત્રીજા આવ્યા હતા પ્રફુલ્લ ચંદ્ર સેન. યાદ રાખજો, ઘોષ અને સેન બંનેમાં કંઈ કન્ફ્યુઝ ન થઈ જાય, ઘોષ અને સેન, એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આમાં કન્ફ્યુઝન તમારું ક્યાંય ન થવું જોઈએ. તેમનો જન્મ 1 જુલાઈ 1862ના રોજ, ઓ વોટ અ કોમ્બિનેશન, તમે જબરદસ્ત જોઈ શકો છો અહીંયા, 1 જુલાઈ 1882ના રોજ તેમનો જન્મ બંગાળમાં થયો હતો, અને 1 જુલાઈ 1962ના રોજ તેમનું અવસાન થયું પશ્ચિમ બંગાળના. ફ્રેન્ડ્સ, આપણે આગળ જે જોડકું મૂક્યું હતું અહીંયા પાછળ મૂક્યું છે તમારા માટે. આશા રાખું છું આ તમે પ્રેક્ટિસ કરશો અને આના વધુમાં વધુ જવાબો સાચવી રાખશો. હવે એક કામ મારે તમારો બધાનું છે, જે પણ મારા વિડીયો કન્ટિન્યુઅસલી જોતું આવ્યું છે આ ભારતના જે આંદોલનો સંદર્ભમાં, જે જ્યારથી મેં જોડકું શરૂ કર્યું હતું અને અત્યાર સુધી જે અંતિમ જોડકું છે એ કોઈએ હજુ સુધી વ્યવસ્થિત નોટ બનાવી હોય તો જરા મને મોકલી આપજો ને. ચલો હું પણ જોઉં કે કેટલા મારા મિત્રો જે છે એ વિડીયોને સંપૂર્ણપણે જોઈને પોતાની નોટબુકની અંદર નોટ કરે છે. આનાથી મને પણ ખ્યાલ આવશે કે કેટલા મારા મિત્રો જે છે સારી રીતે વિડીયો જોવે છે.
તો વિડીયો આ હતા આજના દિવસના કેટલાક અગત્યના કરંટ અફેર્સ. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયો જોવા મળે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.